સ્ટુડન્ટ્સ કેમ છો બધા? ગયા વિડિયોમાં આપણે બારાક્ષરી શીખ્યા હતા, એને અંગ્રેજી બારાક્ષરી. અંગ્રેજી બારાક્ષરી આવડે તો જ નામ બનાવતા આવડશે અંગ્રેજીમાં, એટલે એના માટે બારાક્ષરી તમારે મોઢે કરવી જ પડશે. પણ બારાક્ષરી પરથી જે આપણે નામ બનાવવાના શીખવાના છે એ આપણે પછી જોઈશું. સો આજે આપણે જોઈશું નંબર્સ. નંબર્સ પણ તમને આવડે છે બરાબર, પણ ફરીથી શીખવા તો પડશે. હવે આજે આપણે જોઈશું 1 to 10, એના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. આજે જે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ હું શીખવાડું છું એ તમારે ફરજિયાત મોડે કરવાના છે, કારણ કે તમારામાંથી ઘણા બધા એવા છે કે જેમને આ સ્પેલિંગ આવડતા હોય નહીં. એટલે આપણે ફરીથી જોઈશું. પહેલા છે ઓ એન ઈ, વન, વન એટલે શું? એ ટી ડબલ્યુ ઓ, ટુ એટલે બે, ટી એચ આર ડબલ ઈ, થ્રી એટલે ત્રણ, F O U R, ફોર એટલે ચાર, F I V E, ફાઈવ એટલે પાંચ. હવે આ 1 થી 5 થયા. આમ જોઈએ તો ફટફટ ફટ વાંચી જઈએ આપણે, પણ તમે આ રીતે વાંચવાના નથી. તમારે શું કરવાનું છે? એક સ્પેલિંગ પહેલા તો 5 વાર બોલવાનું. ઓ એન ઈ વન એટલે એક, ઓ એન ઈ વન એટલે એક, ઓ એન ઈ વન એટલે એક. આ પ્રમાણે 5 વાર બોલાય એટલે આ સ્પેલિંગ તમારો મોઢે થઈ જ જાય. એ પ્રમાણે પહેલાં 1 થી 5 મોઢે કરવાના, પછી 6 થી 10ના મોઢે કરવાના છે. હવે એસ આઈ એક્સ, 6 એટલે 6, એસ ઈ વી ઈ એન, 7 એટલે 7, ઈ આઈ જી એચ ટી, 8 એટલે 8, એન આઈ એન ઈ, 9 એટલે 9, અને ટી ઈ એન, 10 એટલે 10. હવે આ પણ તમારે 5 વાર બોલતા જવાનું અને મોઢે કરતા જવાનું. જે સ્પેલિંગ તમને યાદ ના રહે એ તમારે ફરી બોલીને મોઢે કરવાનું બરાબર. તો આ હતા આપણા 1 થી 10ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. આ એનું સ્પેલિંગ છે, આ એનો અંગ્રેજી ઉચ્ચાર અને આ એનો ગુજરાતી અર્થ છે. હવે બાળકો આ તમારે તમારી નોટની અંદર 5 વાર લખીને મોઢે કરવાના છે બરાબર. હવે આપણે આવતીકાલે આગળના નંબર્સ જોઈશું.